હસ્તકલા ઉદ્યોગને વેગ આપવાના હેતુથી અમદાવાદમાં રાષ્ટ્રીય હસ્તકલા મેળાનું આયોજન કરાયું છે. 29 ઓક્ટોબર સુધી ચાલનારા આ મેળાને સંસદીય સચિવ વાસણભાઈ આહિર અને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર ગૌતમ શાહના હસ્તે ખુલ્લો મુકાયો. જો આપ હસ્તકળાની ચીજ વસ્તુઓની ખરીદીના શોખીન હોય તો પહોંચી જાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે, જ્યાં 3 દિવસીય રાષ્ટ્રીય હસ્તકળા મેળાનો પ્રારંભ થયો છે. ક્રાફ્ટ, એમ્બ્રોઇડરી, બીડવર્ક, વુડક્રાફ્ટ, પોટરી અને ટ્રાઇબલ આર્ટને એક જ સ્થળે માણવાનો અહીં લાહવો મળશે. આજના ગ્લોબલ ફેશન અને મોડર્ન બ્રાન્ડ્સના કમર્શિયલ યુગમાં હસ્તકળા ઉદ્યોગને ટકાવી રાખવાના હેતુથી રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગે આ મેળાનું આયોજન કર્યું છે, જેમાં 8 રાજ્યોના કારીગરોની મનમોહક કલાને રજૂ કરવા માટે 800 સ્ટોલ્સ ઉભા કરાયા છે. 400 સ્ટોલ્સ અહીંયા ઉભા કરવામાં આવ્યા છે અને આની પાછળનો મુખ્ય હેતુ હોય તો એક છેવાડાના ગામડામાં રહેતો માણસ પોતાની કલા અને પોતાનામાં વારસાને મળેલો કલાને કઈ રીતે ઉજાગર થાય અને એના દ્વારા પગભર થાય. લુપ્ત થતી કળાઓનું જતન કરવાના હેતુસર આયોજિત આ મેળામાં માટીકામ, કાસ્ટ કલા, ભરતકામ અને રોગન કલા જેવી પરંપરાગત કલા કારીગરીની ચીજવસ્તુઓ પ્રદર્શનમાં મુકાઈ છે. 8 રાજ્યના કલાકારીગરો પોતાની કલાના પ્રદર્શન સાથે આ વસ્તુઓનું વેચાણ કરી રોજગારી મેળવવા ઉપરાંત કલા વારસો જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું હમણાં સુધી એક મહેદુદ એરિયામાં હતો. આ અહીંયા જોડાવાથી મને એક વિશાળ દિશા મળી છે, જેનાથી હું મારા ક્રાફ્ટમાં નવું કરવાનું એક પ્રોત્સાહિત થયો છું. આવા મેળાઓ થકી આવા ગુજરાતના બહુ બધા આર્ટિસ્ટો સાથે સંપર્કો થયા, એ લોકોનું કામ જોયું, એના પછી મેં એક સ્ટડી કર્યા પછી મેં એક નવો એક પ્રયાસ કર્યો છે, જે મારા માધ્યમમાં જે ટેક્સટાઇલ ઉપર હેન્ડ એમ્બ્રોઇડરીમાં મેં ઇનિશ્કોએ જે નોમિનેટ્સ મોન્યુમેન્ટ્સ કર્યા છે એના પૈકી મેં 40 પીસ બનાવ્યા છે, જે આવી રીત ભારતભરમાં આવો પ્રયાસ કોઈએ કર્યો નથી. આધુનિક ટેકનોલોજીના આ વાવાઝોડામાં કલા અને સંસ્કૃતિ વિખેરાઈ રહી છે, જેને પગલે કલાકારીગરોની રોજી પણ છીનવાઈ રહી છે. ત્યારે આવો આપણે પણ આપણી પરંપરાગત હસ્તકળાને જીવંત રાખી આ કલાકારીગરોને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરીએ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.